બહેનોને ક્યારેક અંદર અંદર આપણે તો આ એક પરિવાર છે, અમારા પણ પરિવારમાં મારો પણ બહુ મોટો પરિવાર છે, તો ક્યારેક મન દુઃખ એકબીજાનું અંદરો અંદર થયું હોય અને સમય જતાં એ દૂર પણ થતું હોય, એટલે એ કોઈ એટલી કહી શકાય ને કે ક્યારેક ઘરમાં રહીએ છીએ તો બે બહેનો વચ્ચે પણ ક્યારેક મન દુઃખ થતું હોય અને બે દિવસ પછી જ્યારે સામે સામે આપણી વાત થાય ત્યારે ક્લિયર થઈ જતું હોય, એટલે પાર્ટીના કાર્યકર્તા હંમેશા પાર્ટીની સાથે જ છીએ. એમાંય મહિલાઓની વાત કરીએ તો મહિલાઓની સંખ્યા તો અત્યારે દેશમાં 50% કરતાં પણ વધી છે, અને આ દેશ કી આધી આબાદી કે ઉત્થાન કે બિના દેશ કા વિકાસશીલ સે વિકસિત હોના અસંભવ હૈ. અને નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે બેટી બચાવો બેટી પઢાવો જેવા અભિયાનથી 1000 પુરુષોની સરખામણીએ 1020 જેટલી મહિલાઓની સંખ્યામાં સુધારો થયો છે, અને કેન્દ્રના નેતૃત્વમાં પણ 11 જેટલી મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, 8 જેટલી મહિલાઓ આપણા રાજ્યપાલ બન્યા છે, ગુજરાતના મંત્રીમંડળમાં પણ 2 મહિલાઓ મંત્રી બન્યા છે, અને વડાપ્રધાનના નેતૃત્વવાળી કેન્દ્રીય સમિતિમાં પણ 2 મહિલાઓનો સમાવેશ થયો છે. ત્યારે આ રાષ્ટ્રની આ સુશાસન બનાવવાની નીતિઓમાં પણ મહિલાઓની જે ભાગીદારી વધી છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બન્યું છે. આ બનાવો છે તે મહિલા કાર્યકરો છે તેમાં ક્યાંક ને ક્યાંક નિરાશા લાવે તેવું નથી લાગતું, કારણ કે રાજીનામું આપે છે અને ભાજપ પર જ આક્ષેપ થાય છે. હકીકતમાં આપણા સુધી ક્યારેક સાચો મેસેજ પહોંચ્યો નથી હોતો. પાર્ટીના કાર્યકર્તાઓ બધા પાર્ટીના કાર્યથી સાથે જોડાયેલા હોય છે, સંગઠનનું કાર્ય જોડે સાથે રહીને કરવાનું છે, સરકારની કોઈ પણ યોજનાઓ છે તો આપણે મેદાની સ્તર ઉપર ગ્રાઉન્ડ લેવલ સુધી કઈ રીતે સારી રીતે પહોંચાડી શકીએ એના માટેથી ધારાસભ્યો પણ ચિંતિત હોય છે, સંગઠન પણ હરહમેશ સાથે ઊભું રહી એમના દરેક મોરચાઓ પણ સારામાં સારું કાર્ય કરી અને એનું માધ્યમ બને, એક સેતુ બને એમના માટેથી જોડાયેલા હોય છે. ક્યારેક એ વાત આપણા સુધી પહોંચતા પહોંચતા એ બદલાઈ ગઈ હોય છે, પરંતુ આવી બધી બાબતોને સાચી માની અને જે હકીકતમાં પાર્ટીના કાર્યકર્તાઓ એકજૂટ થઈને એક પરિવાર થઈને જે કાર્યો કરી રહ્યા છે એમાં આપણે બધાએ પાર્ટીનું કામ વધારે સારી રીતે થાય એ દિશામાં વિચારવું જોઈએ, અને આવા વિખવાદમાં કે આવા પ્રશ્નો ઊભા થાય એને ત્યાં જ સમાવી દેવા જોઈએ, એના માટેની કોઈ લાંબી ચર્ચા હોય જ ન શકે. હકીકતમાં કાર્યકર્તાઓ ખૂબ આનંદથી અને ખૂબ ઉત્સાહથી પ્રજાની વચ્ચે કાર્ય કરી રહ્યા હોય છે અને પાર્ટીની સાથે ખૂબ લાગણીથી જોડાયેલા હોય છે, ત્યારે દરેક કાર્યકર્તાને ખૂબ સારી રીતે ફક્ત એમને સાંભળીએ, એમની વાતને ધ્યાને લઈએ અને એ કાર્યકર્તાને આપણે જ્યારે કોઈ પણ બાબતથી ક્યારેય પણ કઈ વસ્તુ છે ત્યારે એ બહેનોને ફક્ત સાંભળીએ ત્યાં જ અડધી પરિસ્થિતિનો ત્યાં હલ થઈ જતો હોય છે. એક મહિલાના અધ્યક્ષ તરીકે જ્યારે આખા સમગ્ર ગુજરાતમાં મહિલા મોરચાની જે બહેનો અત્યારે જે કાર્ય કરી રહી છે ત્યારે મારી સમક્ષ અને મારા સુધી ક્યારેય પણ કોઈ બહેનોને લગતો એ રીતની ક્યારેય કોઈ સમસ્યા પહોંચી નથી, અને હંમેશા બહેનોની સાથે રહીને સમગ્ર ગુજરાતના પ્રવાસ દરમિયાન અને બહેનો સાથે રહીને આગામી 2022ની ચૂંટણીલક્ષી પણ કાર્ય કરવાનું અત્યારે જ્યારે મોકો મળી રહ્યો છે ત્યારે બહેનો હર હંમેશા ઉત્સાહથી એક જુસ્સાથી જે કાર્ય કરી રહી છે ત્યારે એમના કાર્યને હું બિરદાવું છું.